કાંકરેજ બુકોલી બનાસ નદીના પટમાં સુજલામ સુફલામ કેનાલમાં ખેડૂતો તૂટેલી કેનાલો રિપેર કરવા કામગીરી હાથ ધરી. બનાસકાંઠા જિલ્લામાં આજે વડાપ્રધાનના જન્મદિવસે ખેડૂતોએ ઇશ્રામ યજ્ઞ કરી ઉજવ્યો. કાંકરેજ તાલુકામાં 2017 પૂરથી તૂટી ગયેલી કેનાલ વારંવાર રજૂઆત કરવા છતાં રિપેરિંગ ન થતાં આખરે ખેડૂતોએ જાતે જ કેનાલ રિપેરિંગ કામ શરૂ કર્યું. બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેના કારણે ખેડૂતો ત્રાહિમામ છે. કાંકરેજ તાલુકાના ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલ 2017ના પૂરમાં ક્ષતિગ્રસ્ત થયેલી હોવાથી તેના રિપેરિંગ કામ માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી નર્મદા વિભાગના નગરોળ તંત્રના પેટનું પાણી હલ્યું નથી, જેના કારણે આજે 200થી વધુ ખેડૂતોએ ભેગા થઈ જાતે જ કેનાલ રિપેરિંગ કામ હાથ ધર્યું. ક્ષતિગ્રસ્ત થયેલી કેનાલની પાસે ભેગા થયેલા ખેડૂતોએ સૌપ્રથમ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા માટે કેક કાપ્યો અને તે બાદ કેનાલ રિપેરિંગની કામગીરી હાથ ધરી. ખેડૂતોનું કહેવું છે કે સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાથી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી છે, પરંતુ કેટલાક અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે ખેડૂતો માટે જે કામ થવું જોઈએ તે કામ આજે પણ અધૂરા પડ્યા છે. સુજલામ સુફનામ કેનાલમાં ભંગાણ હોવાથી પાણી અમારા વિસ્તાર સુધી પહોંચતું નથી અને તેના કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ મુશ્કેલી દૂર થાય તે માટે જ તેઓએ કેનાલ રિપેરિંગ કામ માટે આજે શ્રમ યજ્ઞ ચાલુ કર્યું છે. ખેડૂતોએ સમસ્યા દૂર કરવા માટે કામગીરી શરૂ કરી છે. વર્ષ 2017માં આવેલા પૂરમાં સુજલામ સુફલામ કેનાલ કાગળની જેમ તૂટી પડી હતી. 3 વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં આજ દિન સુધી આ કેનાલ મામલે નર્મદા નિગમના અધિકારીઓ નિંદ્રાધીન છે, ત્યારે વડાપ્રધાનના જન્મદિવસે જ ખેડૂતોની આ કામગીરીને તેઓ સરકારનો વિરોધ નહીં પરંતુ વડાપ્રધાનના શ્રમ યજ્ઞ અને વધુ મજબૂત કરવા માટે જાતે કેનાલ રિપેરિંગ કરી રહ્યા છે. રિપોર્ટર અણદાજી ઠાકોર, દિયોદર. ગુજરાત સરકારની ખરાબ સિસ્ટમને કારણે અત્યારે ખેડૂત દિવસે ને દિવસે દેવામાં ડૂબતો જાય છે. આમાં એક વર્ષ અતિવૃષ્ટિ થાય છે તો બીજે વર્ષ અનાવૃષ્ટિ, અને એક બાજુ સરકારની આ નીતિઓ એના કારણે અત્યારે ગુજરાતનો દાંત ખૂબ જ ચિંતામાં છે. અત્યારે આ બનાસકાંઠાની અંદર 1000 ફૂટના બોરવેલ પણ સક્સેસ થતા નથી. એનું મેઇન કારણ છે કે આજે સુજલામ સુફલામ કેનાલ ખાસા ટાઈમથી બંધ પડી છે, એના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે. સુજલામ સુફલામ કેનાલ 2015થી તૂટી ગયેલી છે. હાલની ભાજપ સરકાર કશું કોઈ કામ કરતી નથી. કોઈ પણ અધિકારીઓ આવે તો જોઈ અને જતા રહે, ખેડૂતોને ખોટા ખોટા આશ્વાસનો આપે છે. મુખ્યમંત્રી એવું કહેતા હતા કે હું બનાસકાંઠા જિલ્લામાં 7 દિવસ પડ્યો હતો, 2000 કરોડ રૂપિયા અમે સહાય કરી છે બનાસકાંઠા જિલ્લાને, તો એમને શું સુજલામ સુફલામ કેનાલ દેખાતી નથી? ખેડૂતો પરેશાન થાય છે, વારંવાર ખેડૂતો સિઝન આવે એટલે મશીન લાવે, પાઇપો લાવે, ખોટા ખર્ચા કરી અને સુજલામ સુફલામ કેનાલના કારણે ખોટા ખર્ચા કરે. રાહ જોઈને બેઠા હોય એટલે પાણી આવતું નથી, એટલે ખેડૂતો ખોટા દેવાદાર થાય, બને થાય છે. તો આ ખેડૂત સરકારને કશું દેખાતું નથી. ઉદ્યોગપતિઓને આપવું હોય તો એમને તાત્કાલિક તરત આપવાનું જાહેરાતો થાય છે, ખેડૂતોની ખોટી કાગળ ઉપર જાહેરાતો કરે છે, બાકી ખેડૂતો માટે કોઈ વાપરતું નથી. ખોટા ખોટા આશ્વાસનો જ આપવામાં આવે છે, બાકી ખેડૂતો જાતે હાલ મહેનત કરે છે. જો સરકારને કદાચ કંઈ દેખાય અને જો અમારી ખેડૂતોની દયા જાણે અને જો કોઈ કામ કરે તો બરોબર છે, બાકી ખેડૂતો હવે આક્રોશ ઉપર આવવાના છે. આજે 2000 ખેડૂતો ભેગા થયા, આ પછી જો કામ સારો શરૂઆત નહીં થાય તો 10000 ખેડૂતો ભેગા થશે. ઓછામાં ઓછા 25 ગામોના ખેડૂતો અહીંયા હાજર છે. તો જો સરકારને કંઈ દેખાય અને ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો અમારી સુજલામ સુફલામનું કામ પૂરું કરી અને અમને પાણી આપે એવી અમારી રજૂઆત છે. અને જો પાણી નહીં આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન કરવાની અમે તૈયારી રાખેલી છે. જય જવાન. કોઈ તકલીફ છે ને વાત જ જવા દો. અમને વડાપ્રધાન મોદી સાહેબે અમને ખૂબ આલ્યું છે. આલ્યામાં અમને કોઈ બાકી રાખ્યું નથી. અમારા ગામડાની અંદર 24 કલાક વીજળી, સુજલામ સુફલામ નહેર, ટપક, ફુવારો અમને ખૂબ આલ્યું છે. પણ 2015ના પૂરની આ સુજલામ સુફલામ કેનલ તૂટેલી પડી છે, હજી સુધી રિપર થઈ નથી. અત્યારે અમારે ખેડૂતોને 1000 ફૂટના ઊંડા બોર ગયેલ છે. અત્યારે અમારા નાના ખેડૂતથી આમાંથી બોર થાય એવો નથી. એટલે સરકારશ્રીને અમે એક રજૂઆત કરતા
કે અમારો ખેડૂતોનો પ્રશ્ન જલ્દી સોલ્વ કરે એવી અમારી નિમ્ર વિનંતી. તાત્કાલિક આનો રિપેર કરવો પડે એટલે ખેડૂતોને આગળ સીઝન આવે છે શિયાળાની અને જો આ પાણી ના ચાલુ થાય તો પાણી તો ખતમ થઈ જશે એટલે ખેડૂતો એવું કીધું છે કે અમે જાતે રિપેર કરી નાખ્યા કારણ કે આજે આપણા જે 6,000 કરોડના ખર્ચે જે આ સુજલામ કેનાલ બનાવી છે ને એ આપણા જે વડાપ્રધાન હતા ને એ વખતે મુખ્યમંત્રી હતા એમનો જન્મદિવસ છે અને એ જન્મદિવસ નિમિત્તે આજે ખેડૂતો એવું કર્યું કે અમે જાતે જ રિપેર કરીશું કારણ કે મોદી સાહેબ છે એ તો દિલ્હી છે અને અહીંના જે આપણા જે નેતાઓ છે એમને કશું કરવું નહીં એટલે તાત્કાલિક જાતે જ રિપેર કરી અને આ સુજલામ સુફલામમાં પાણી નાખવા માટે ખેડૂતોએ નક્કી કર્યું છે અને